પોરબંદર નજીક દેગામ પાસે આજે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે ત્રણ માઇલ નજીકની નજીકના દ્રશ્યો છે આ જે કાર છે એ ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી એમની હાલત આ જોઈ શકો છો કયા પ્રકારની છે આખું બુકડો બોલી ગયો તેવી સ્થિતિ જોવા મળી રહી છે ને આ કારમાં રહેલા કિન્દરખેડા ગામના બે લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે કારની સ્થિતિ જોતા જોઈ શકો છો કે કેટલી જોરદાર ટક્કર હશે આ બાજુના દ્રશ્યો બતાવવા માગીશ કે આ જે ખાનગી બસ છે પોરબંદરથી ખંભાળિયા જઈ રહી હતી એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને બસ છે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને આ ઝાડ સાથે ટકરાઈ હતી બસમાં રહેલા પેસેન્જરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે બપોરના સમયેલા સમયે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જેને પગલે સિટી ડીવાય એસપી નીલમ ગોસ્વામી અને ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે આપણી સાથે કિન્દરખેડા ગામના જે સરપંચ છે તેમની સાથે વાત કરું સરપંચ આ જે અકસ્માતની ઘટના બની જેમાં કિન્દરખેડાના કોણ હતા સી કઈ રીતની ઘટના બની હતી કિન્દરખેડા હરદાસ સમીર પછી રામ વિરમ પછી રામ સવદાજ ને હિતેશભાઈ ચાર હતા મને પોરબંદર રહેતો નથી થઈ કે તારા ગામ લોકો ગાડીનો એક્સિડન્ટ થયો હોય દોડીને અહીં આવ્યા એમ્બ્યુલન્સમાં બે જણા લઈ ગયા ને બે તો ફેલા થયા મોત કોના કોના થયા ઘટનામાં અરદાસ સમીર રામ રામવિરમ આ જે રીતની વાત કરીએ આ ઘટના બની છે બપોરના સમયે અને કાર અને જે ખાનગી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે એક જ ગામના બે લોકોના મોતને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ છે અત્યારે પોલીસ કાફલો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે આ બસમાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા તેઓને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બપોરના સમયેલી બનેલી આ ઘટનાને કારણે લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા પોરબંદર અડવાણા રોડ ઉપર એટલે કે ત્રણ માઇલથી નજીક આ ઘટના બની છે અને કિંદરખેડા ગામના બે યુવાનોના મોતને પગલે ભારે શોક જોવા મળી રહ્યો છે હાલ અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેશ ચૌહાણ પોરબંદર